શું નામ છે તમારું? નલેશભાઈ નગીનભાઈ પટેલ. નલેશભાઈ નગીનભાઈ પટેલ. અને ગામ? અંબાચ. અંબાચ. અંબાચ એટલે તાલુકો? પારડી. પારડી અને જિલ્લો વલસાડ. બરાબર. હવે અત્યારે આપણે તમારા પોલ્ટ્રી ફાર્મમાં આપણે ઊભા છીએ, તો આમ તમે પોલ્ટ્રી ફાર્મ જોડે કેટલા વર્ષથી સંકળાયેલા છો? લગભગ 10 વર્ષ. 10 વર્ષ. બરાબર. તો હાલમાં તમારે ત્યાં કેટલા ફાર્મ છે? મતલબ એક જગ્યાએ 4 શેડ છે મારા. ઓકે. અને ટોટલ આમ? નહીં, આ ચાર જ છે. 4 શેડ છે. બરાબર. તો આમ એક બેચની અંદર કેટલા બચ્ચાનો ઉછેર થાય? 15,000. બરાબર. તો તમે 10 વર્ષથી આ પોલ્ટ્રી ફાર્મ જોડે સંકળાયેલા છો, તો એ પોલ્ટ્રી ફાર્મની અંદર તમને કેવી કેવી સમસ્યાઓ આવતી અને એનું સમાધાન કેવી રીતે મળ્યું, એ થોડુંક તમારા અનુભવોનું વર્ણન કરો ને. સમસ્યામાં તો વેટ ગેઇન કરવાનું, પ્લસ એને પક્ષી લંગડા થાય તે એ સમસ્યા આવતી હતી. બરાબર. અને શરદી થઈ જાય. ઓકે. અને મરણનું પ્રમાણ સ્ટાર્ટિંગમાં ઘણું રહેતું. બરાબર. એટલે કે એક તો મરણનો પ્રશ્ન રહેતો, ક્યારેક પેલું થોડુંક લંગડું થઈ જાય, એ થોડુંક ધ્યાન રાખવું પડે. અને આમ કેટલા કિલોનું હોય તો આમ કંપની જે તમે લઈ જતી હોય, આમ કેટલું વજન હોવું જરૂરી છે બચ્ચાઓનું? 2 કિલો હોય તો કંપની લઈ જાય. બરાબર. એટલે એ બધાનું એક સરખું વજન આવી જતું કે પછી પ્લસ માઇનસ? પ્લસ માઇનસ રહે. બરાબર. પ્લસ માઇનસ રહે. ઓકે. કોઈનું 1900 બી થાય, કોઈનું 2100 બી થઈ જાય. બરાબર છે. એટલે એ તો અનઈવન તો થોડું ઘણું રહેવાનું. બરાબર છે. પણ એવરેજ 2 કિલો આવે એટલે ઉઠાવી લે. બરાબર. મતલબ એકી સાથે બેચ નીકળી જાય. કેટલા દિવસના અંતરે નીકળો? એ 40 દિવસ પછી નીકળી જાય. 40 દિવસ પછી નીકળી જાય. બરાબર. ઉનાળામાં વળી 2 દિવસ વધારે લાગે. હા. બરાબર. હવે તમે નેટસોફ કંપનીની એક પ્રોડક્ટ જેનું નામ છે CFC પ્લસ. હા. આ નેટસોફ કંપનીની પ્રોડક્ટ છે, એનું નામ છે CFC પ્લસ. આ પ્રોડક્ટ તમે તમારા પોલ્ટ્રી ફાર્મની અંદર વાપરી, આમ કેટલા સમયથી તમે વાપરી રહ્યા છો? આમ તમે 10 વર્ષથી આજે પોલ્ટ્રી ફાર્મ જોડે સંકળાયેલા છો, તો કેટલા સમયથી આ પ્રોડક્ટ વાપરો છો તમે? 2 વર્ષથી વાપરો. 2 વર્ષથી વાપરો છો. તો 2 વર્ષ દરમિયાન તમને તમારા આ વ્યવસાયની અંદર શું ફાયદો દેખાય છે આ પોલ્ટ્રી ફાર્મની અંદર? ફાયદામાં પક્ષીનો ગ્રોથ સારો થાય. ઓકે. બીજું, લંગડાનું પ્રમાણ ઓછું થઈ ગયું, મરણનું પ્રમાણ ઓછું થઈ ગયું, ને વેટ ગેઇન સારું કરે એના. બરાબર. એટલે કે વેટ ગેઇન પણ થયું અને જે લંગડું થઈ જતું એ પણ નથી થતું, અને જે મરણનું પ્રમાણ છે તે પણ ઓછું થયું. આમ એવરેજ 15,000 બચ્ચાઓ આવે તો એમાંથી કેટલા મરી જતા આમ પહેલા? આ વાપરવા પહેલા તો મારે 1,000, 1,200, 1,500 એ નક્કી. બરાબર. પછી આ વાપરવાનું ચાલુ કર્યું તો અત્યારે ચાલુ કર્યું. અત્યારે ગયા બેચ મારો ગયો, એમાં ખાલી 600 મરણ. ઓહો. મતલબ કે જે કદાચ 1,500 કે 1,200 જે જતા એમાંથી ખાલી 600 જ. બરાબર. એટલે આમ જોવા જઈએ તો એ પ્રમાણ એકદમ નહિવત જેવું કહેવાય. નહિવત જેવું. તે બી સ્ટાર્ટિંગમાં નાના પક્ષી હતા ને, હા, ત્યારે વધારે થયું. બરાબર છે. પછી આવી ગયું. બરાબર. બાકી આમ જ્યારે CFC ન વાપરતા ત્યારે નાના હોય ત્યારે તો મરે જ, પણ મોટા થઈને પણ મરતા? થઈને બી મરે. ઓકે. તો હવે જે નાના હોય ત્યારે તો મને જે અનુભવ છે તેના હિસાબે કે ભાઈ એકબીજા ઉપર ચડી જાય અને શ્વાસ રૂંધાવાના કારણે કદાચ મરી જાય, એવું ખરું કે? એ તમારે શિયાળામાં જ એકબીજા ઉપર ચડીને મરે. ઓકે. બાકી આ ઉનાળામાં કે બીજી ઋતુમાં કોઈ પ્રોબ્લેમ નહીં. ઉનાળામાં નહીં મરે. બરાબર છે. શિયાળામાં ને ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે આ શક્યતા છે. મતલબ કે બચ્ચા મોટા થયા પછી જે મરવાનું પ્રમાણ હતું એ બહુ ઓછું, એકદમ ઓછું થઈ ગયું. બરાબર. તો આ બહુ મોટો ફાયદો થઈ ગયો તમને. તો આમ અત્યારે વેટ ગેઇનની વાત કરીએ તો એવરેજ કેટલો વધારો થયો આ CFC વાપર્યા પછી? CFC વાપર્યા પછી એવરેજ 100 ગ્રામનો જેવો ફરક પડી જાય. 100 ગ્રામનો એક બચ્ચા ઉપર ફરક પડી જાય. બરાબર છે. મતલબ કે આજે તો તમારી પાસે 15,000 જેવા બચ્ચાઓ છે, એમાંથી 600 કાઢી બી નાખીએ તો એ 14,400 તો રહેવાના જ, અને 100 ગ્રામ પણ વધે તો કેટલું વજન વધી જાય? ઘણું. બરાબર. તો CFC પાવડર તમે કઈ રીતે આપો છો? હું એને છે તે ફીડરમાં 1-1 ચમચી નાખી દઉં. બરાબર. આજે એનો ખોરાક
ફીડર છે આવે ઓકે તે ફીડરમાં એક એક ચમચી નાખી દેવા એક એક ચમચી તમે નાખી દેવો હા બરાબર એટલે આવી રીતના કેટલા દિવસનો અંતરે તમે નાખો અઠવાડિયામાં બે દિવસ અઠવાડિયામાં બે દિવસ બરાબર તો આજે આ 15,000 જેવા તમારે અહીંયા બચ્ચાઓ છે તો આ સીએફસી કેટલા યુઝ થાય આમ એક બેચની અંદર અંદાજે એક બેચની અંદર તો આમ તો લગભગ 30-35 સીએફસી જુએ બરાબર તો આ રીતના તમે બે વર્ષથી આ વાપરી રહ્યા છો તો તમને આ સીએફસી વાપર્યા પછી પરિણામ સંતોષકારક મળ્યું સંતોષકારક તો તમારા જેવા કોઈ પોલ્ટ્રી ફાર્મ વાળા ખેડૂત મિત્રો કે જે આની ફાર્મ કરતા હોય એવા મિત્રોને તમારે શું સંદેશ આપવો છે આ સીએફસી વિશે સંદેશો તો એટલો જ કે આ વાપરવાથી તમને ફાયદો તો થશે જ બરાબર છે પણ તમારે બીજી મેડિસિનનો ઉપયોગ બી ઓછો થઈ જશે ઓહો એટલે એ ખર્ચો પણ તમારો ઓછો થઈ જાય બરાબર છે મતલબ કે એક ખેડૂત મિત્રને જે આ એક ખર્ચો દવા પાછળનો જે થતો હોય એ પણ ઓછો થઈ જાય જેમ કે કઈ કઈ દવાઓ કેલ્શિયમની દવા આપવી પડે અમારે બરાબર વિટામિન્સ આપવા પડે હા એ બધી દવાનો ખર્ચો ઓછો થઈ જાય બરાબર તો બહુ જોરદાર રિઝલ્ટ કહેવાય તમને મળ્યું છે અને તમે અત્યારે છેલ્લા બે વર્ષથી વાપરી રહ્યા છો એટલે તો એ શંકાને સ્થાન નથી કે આ એક વખત વાપર્યું રિઝલ્ટ મળ્યું અને પછી મળશે કે કેમ બે વર્ષથી તમે નિયમિત વાપરો છો અને આવનાર સમયમાં પણ તમે વાપરવાના જ છો તો તમને આ પ્રોડક્ટ મળી કોના મારફતે વિનેશભાઈ મારફતે આજે આ વિનેશભાઈ છે વિનેશભાઈ તમે એમને પ્રોડક્ટ આપેલી ઓકે તો કોઈ ખેડૂત મિત્ર તમારા જોડે સંપર્ક કરવા માગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો 7275085060607732 તો તમે ઓલ ઓવર બધી જગ્યાએ સીએફસી પ્રોડક્ટ પહોંચાડી શકો હા સર ઓકે અને કોઈ વ્યક્તિ એવું ઈચ્છતું હોય કે ભાઈ તમારી ગાઈડન્સની જરૂર છે કદાચ કોઈ નવો પોલ્ટ્રી ફાર્મ ખોલવા માગતો હોય યા તો પછી એને ગાઈડન્સની જરૂર પડે તો તમે એનો તમારો કોઈ કોન્ટેક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો જો કોન્ટેક નંબર હોય તો આપી શકો ઓકે સર હા 9979098460 ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર